ગાંધીધામ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ગણતરીના દિવસોમાં વણ શોધાયેલ ખૂનનો ગુનો શોધી કાઢ્યો. સદર બનાવ ખૂબ જ ગંભીર પ્રકારનો હોય. ડીબી વાઘેલા, આઈજીપી શ્રી બોર્ડર રેન્જ ભૂત થતા પરીક્ષિતા રાઠોડ, એસપી પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓએ સ્થળ વિઝિટ કરી સદર ગુનો શોધી કાઢવા માર્ગદર્શક સૂચનાઓ આપતા દેવીરાણા પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી સદર ગુનો શોધી કાઢવા એલસીબી તથા અંજાર પોલીસની ટીમો બનાવી સઘન તપાસ કરવામાં આવી રહેલ હતી. તે દરમિયાન તે ઉપરોક્ત ગુનામાં સંડોવાયેલ અજાણ્યા ઇસમો બાબતે ચોક્કસ બાતમી મળેલ કે સદર ગુનામાં કંપનીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવતા અને મરણ જનારની સાથે રૂમમાં રહેતા બે ઇસમો ગુનામાં સંડોવાયેલ છે અને તેઓ બનાવ બન્યાની રાત્રિથી જ ઉપરોક્ત કંપનીમાંથી નીકળી ગયેલ છે. જે ઇસમો પૈકી મંગલસિંહ રાજારામ ગોડ ઉંમર વર્ષ 26 રહે સલૈયા, નનહેતભાઈ મોહનભાઈ ગોડ રહે સરખેડા જિલ્લો જેતપુર મધ્યપ્રદેશ, આ બંને ઇસમોની ધરપકડ કરી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. અંજાર પોલીસ સ્ટેશનની હદમાં જે વરસાણા ગામ છે ત્યાં આગળ એક કચ્છ કેમિકલ કંપની છે. એમાં રાત્રે 13 તારીખે રાત્રે લગભગ 10:15 વાગે એક બનાવ બન્યો હતો, જેમાં પાછળના ભાગે એક વોચમેનની ડ્યુટી હતી. એ વોચમેનને અમુક ઇસમોએ માર મારી અને એનું મૃત્યુ નિપજાવ્યું હતું એવો બનાવ હતો. અને બનાવની જાણ થતાં તાત્કાલિક જ અમારા એસપી સાહેબ, અમે પોતે, અમારી આખી ટીમ, એલસીબી, એસઓજી, સ્થાનિક પીઆઈ તમામ પહોંચી ગયેલા અને એ દિશામાં તપાસ ચાલુ કરીને ત્યાંના જે સ્થાનિક વોચમેનો છે એમનું ઇન્ટ્રોગેશન એ બધું ચાલુ કરતા જે તે વખતે એવું ડિસ્ક્લોઝ થયેલું કે 5-6 જણા આ પ્રિમાઇસીસમાં, ફેક્ટરીના પ્રિમાઇસીસમાં આવ્યા હતા અને આ જે મરણ જનાર છે એને માર મારી અને મૃત્યુ નિપજાવી અને જતા રહ્યા છે. અને જે તે વખતે એવું પણ હતું કે ભાઈ કદાચ ફેક્ટરીનું નવું એક્સપાન્શન થાય છે એટલે એમાં ભંગાર ચોરી કરવા કોઈ ઇસમો આવ્યા એવું બને, પરંતુ એ બાબતે અમારા પોલીસ મહાનિરીક્ષક સાહેબે પણ બનાવની ગંભીરતાને સમજી અને એની સ્થળ મુલાકાત લીધી અને એસપી સાહેબને અને અમારી આખી ટીમને જરૂરી સૂચનાઓ આપી, જરૂરી માર્ગદર્શન આપ્યું. એ આધારે અમે ટીમો બનાવી અને તપાસ કરી. તો એ તપાસના અંતે એવું જાણવા મળ્યું કે જે મરણ જનાર છે, મૃત્યુ પામ્યા, એ વોચમેન પોતે સાગર જિલ્લાના વતની છે, મધ્યપ્રદેશના. અને ત્યાંથી એક મંગલસિંહ ગોડ અને નન્નેભાઈ ગોડ બે વ્યક્તિઓને તેઓ નોકરી અર્થે કચ્છ કેમિકલમાં લાવેલા અને એમની સાથે કંઈ પૈસાની તકરાર હતી. એમાં નન્નેભાઈ ગોડ છે એમને એમની પાસેથી 8,500 રૂપિયા લેવાના નીકળતા હતા અને એ માથાકૂટ એમને ચાલતી હતી. અને એ દિવસે રાત્રે 13 તારીખે આ બંને જણા, મંગલસિંહ ગોડ અને નન્નેભાઈ ગોડ, બંને જણા આજે મરણ જનારી જ્યાં ફરજ હતી ત્યાં આગળ જાય છે, એની સાથે માથાકૂટ કરે છે અને પછી એને પકડી અને ત્યાં આગળ જે બ્લોક હતો એ બ્લોકથી એને ગંભીર ઇજાઓ પહોંચાડીને મારી નાખી અને પછી જતા રહે છે. અને એ બંને જણા જ્યારથી બનાવ બન્યો ત્યારથી મિસિંગ હતા એટલે ફરજ ઉપર નહોતા હોતા એટલે એમાં વધારે શંકા ગઈ. અને પછી એસપી સાહેબે અને આઈજી સાહેબે એ દિશામાં વધારે તપાસ કરવાની સૂચના આપી અને અમારી એલસીબી અને સ્થાનિક ઇન્સ્પેક્ટર સાહેબની ટીમે ગઈકાલે એ આરોપીને અમદાવાદ નરોડા જીઆઈડીસી ખાતેથી પકડી લીધેલ છે.